Good morning, everybody. Have a nice day. Now, again, we are going to start our unit 1, the Taste of India. Taste of India. Any activity 4 jobs. Je aapki story se. Activity 4. The taste of waste. Taste the waste. Taste એટલે સ્વાદ. Taste એટલે સ્વાદ. અને waste એટલે નકામી વસ્તુ. કોઈ વસ્તુ taste the waste. Waste નો સ્વાદ. જે નકામા તરીકે ઉપયોગ કરો છો ને એનો સ્વાદ કેવો છે તે આજે આપણે અહીંયા જોવાનું છે. પહેલા હું દર વખતની જેમ જસ્ટ રીડ કરીશ. ધ મહારાજા ઓફ ત્રાવણકોર ordered a huge dinner. Underline a question message. The Maharaja of Travancore ordered a huge dinner that was for many important guests. So the Maharaja personally came to the kitchen. He wanted best dishes for the guests. The cook was busy with his work when the Maharaja came. Now, page number 7. Cook says, "Welcome, my lord. I am happy to see you here." King says, "Your dishes smell really good." Cook says, "Thank you, your majesty." King says, "Point to the scraps in the basket. What is there in the basket?" Cook says, "That is vegetable waste, your majesty. I will throw it away." King says, "No, no, you cannot waste all the vegetables. Find a way to use them." Cook says, "Surely I will." Then the king left the kitchen. The cook was worried. He started at the scraps and started thinking. He had an idea. He first washed the vegetables. Then he cut some fresh coconut, green chilies and garlic together. He added this paste into the vegetables. He then added salt too. He added some white curd to the curry. He also poured a few spoonfuls of coconut oil. He then decorated the dish with curry leaves. The new dish was ready. He served the dish to the guests. Everyone liked it very much. The guest says, "What is the name of the dish?" The cook was confused. Cook says, "The name of this dish is Awai Alu." Awai Alu. Awai Alu become famous all over Kerala. Underline. And just imagine, it all came from a basket of waste. Do you know who the cook was? It was Bhima, one of the Pandavas. And the king was King Virata. Pandavas were hiding in his kingdom. Oil is also popular in Tamil Nadu. Underline. Now, again go to page number 6. Have you this story? No? ટ્રાન્સલેશન કરવાનું ચાલુ કરીશું. ટેસ્ટ ધ વેસ્ટ, નકામી વસ્તુનો સ્વાદ. હવે જોઈશું ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર અ હ્યુજ ડિનર. મહારાજા ઓફ ત્રાવણકોર, ત્રાવણકોરના જે રાજા છે એમને એક મોટું ડિનર. આપણે ડિનર, લંચ એન્ડ બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે તમે જે હલવો નાસ્તો સવારે કરો છો તે, એને કહેવાય બ્રેકફાસ્ટ. એના પછી બપોરે શું આવશે? લંચ. અને રાત્રે શું કહેવાશે? ડિનર. તો સાંજે એક મોટો ડિનર, સાંજનો ભોજન ઓર્ડર કર્યો. દેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. અને તે એક મહત્વના મહેમાનો માટે. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. અને તેથી મહારાજા એ પોતાની જાતે રસોડામાં He wanted best dishes for the guest. And then
અને એવું રજૂઆત કરી કે મારે મહેમાનો માટે એક સરસ ડીશ, એટલે ડીશ એટલે સરસ વાનગી જોઈએ છે. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વાય ધ મહારાજા કેમ. અને જ્યારે મહારાજા આવ્યા ત્યારે બધા જે રસોઈયા હતા એ સતત એમના કામમાં બિઝી હતા. અન્ડરલાઈન કરજો આ ક્વેશ્ચન પૂછાય. હવે જોઈશું પેજ નંબર 7. કુક સેઝ વેલકમ માય લોર્ડ આઈ એમ હેપી ટુ સી યુ હિયર. કુકે કીધું, રસોઈયા કીધું, સ્વાગત છે રાજા તમારું, કે તમને અહીંયા જોઈને ખુશી થઈ. કિંગ સેઝ યોર ડિશિસ સ્મેલ્સ રિયલી ગુડ. કિંગે રાજાએ કીધું કે તમારી જે વાનગી બનાવી છે એની સુગંધ એકદમ સરસ આવે છે. કુક સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી. રસોઈયાએ કીધું કે આભાર રાજન મહારાજ. કિંગ સેઝ પોઈન્ટ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. એમને કિંગે પોઈન્ટિંગ કર્યું કે આ જે બાસ્કેટ છે એના અંદર સ્ક્રેપ્સ છે, લાંબા લાંબા ટૂંકો બધી વેસ્ટ વસ્તુઓ છે. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. પોઈન્ટ કરીને કીધું કે આ બાસ્કેટમાં શું છે. કુક સેઝ દેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. એમ મજેસ્ટી મહારાજ આ તો શાકભાજી જે કાપેલા છે એનો નકામી વસ્તુ છે, આઈ વિલ થ્રો ઇટ અવે, હું તેને હવે ફેંકી દઈશ. કિંગ સેઝ નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તું ના ના એ વેજીટેબલ વેસ્ટને તું ફેંકી શકીશ નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, એનો રસ્તો શોધ તેને ઉપયોગમાં લેવાનો. કુક સેઝ સ્યોરલી આઈ વિલ. કુકે કીધું ચોક્કસ હું શોધીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. અને પછી કિંગ એ કિચનમાંથી બહાર જાય છે. ધ કુક વોઝ વરીડ. અને કુકે તો હાથો રસોઈયાએ હાથો પાડી દીધા મહારાજ સામે, પણ હવે શું કરવું તેમને ચિંતા થઈ. હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. સોરી, હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. તે એકી ટસે સ્ટાર એટલે એકી સરકસે જોઈ રહ્યો, તે એ બધા વેસ્ટને જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા. હી હેડ એન આઈડિયા. અને તેમની પાસે એક આઈડિયા આવ્યો. હી ફસ્ટ વોશ ધ વેજીટેબલ્સ. તેને બધા જે કટકા એ વેસ્ટને વોશ કરી નાખ્યા એટલે ધોઈ નાખ્યા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ. અને પછી એ બધા જ વેજીટેબલ્સને લાંબા ટુકડામાં કાપ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. અને તેમને એને મોટા વાસણમાં મૂક્યા. હી સ્ટાર્ટેડ અ કુક ઇટ. અને તેને બાફવાના ચાલુ કર્યા. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. ગ્રાઉન્ડ એટલે ગ્રાઇન્ડ નો ભૂતકાળ થાય. ગ્રાઉન્ડ ગ્રાઇન્ડ એટલે દળવું, પીસવું. તેને કોકોનટ, કોકોનટ એટલે નારિયેળ, નારિયેળ ફ્રેશ કોકોનટ એટલે લીલું નારિયેળ હોય અને તેને પીસ્યું. ગ્રીન ચીલીઝ એની સાથે શું પીસ્યું. ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચા. એન્ડ ગાર્લિક ટુગેધર, ગાર્લિક કોકોનટ ગ્રીન ચીલીઝ ભેગું કરી તેને પીસ્યું. અન્ડરલાઈન ધેમ હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ. અને તેને એ પેસ્ટને એ વેજીટેબલ્સમાં નાખી દીધી. હી ધેન એડેડ સોલ્ટ ટુ. અને પછી એની અંદર મીઠું પણ એડ કર્યું. હી એડેડ સમ વેટ પિકર્ડ ટુ ધ કરી. અને વાઇટ પિકર્ડ એટલે કર્ડ એટલે દહીં, વાઇટ એટલે ભાગેલું દહીં એને એ કઢીમાં નાખ્યું. હી ઓલ્સો પોટ અ ફ્યુ સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ. અને પોટ એટલે ઉમેરવું, રેડવું. સ્પૂન ઓફ એક ચમચી કોકોનટ ઓઇલ પણ અંદર એડ કર્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીસ. અને અને ડેકોરેશન કરીને હોટલમાં ખાવા જાઓ છો તો ડીશ કેવી ડેકોરેટ થઈને આવે છે, એમણે ડેકોરેટ કર્યું તેનાથી, કરી લીસથી એટલે લીમડાના પત્તાથી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. અને નવી ડીશ તૈયાર થઈ ગઈ. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. સર્વ એટલે પીરસવું. તેને એ ડીશ જે વાનગી બનાવી હતી એ મહેમાનોને પીરસી. એવરીવન લાઈક ઇટ ટુ વેલ્યુ મચ. અને બધા રીતે બહુ જ ગમી. ધ ગેસ્ટ સેઝ વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ. ગેસ્ટે કહ્યું, મહેમાનોએ પૂછ્યું કે આ ડીશનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝ્ડ. અને જે રસોઈયા હતા એ ગૂંચવણમાં રહી ગયા, કારણ કે ડીશનું નામ તો ખબર જ નથી. જે બન્યું એ આપી દીધું હતું. કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ ઓઆયલ.
એટલે કે અવાયલ અન્ન લાઈન અંદર જો વિષ્ણુ નામ અવાયલ એ વી આઈ એ એલ અવાયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા અને કેરલામાં આખા કેરલામાં અવાયલ શું થઈ ગયું ફેમસ થઈ ગયું પ્રખ્યાત થઈ ગયું અન્ડરલાઈન કરજો આ ક્વેશ્ચન આવે કે અવાયલ ક્યાં ફેમસ થયું અવાયલ ક્યાં ફેમસ થયું તો કેરલામાં એન્ડ જસ્ટ ઇમેજિન ઓલ કેમ ફ્રોમ બાસ્કેટ ઓફ ફેસ અને વિચારો કે આ બધું શહેરમાંથી ફેમસ થયું અને શહેરો હતું બાસ્કેટનું અંદરનું નકામી વસ્તુ હતી ડુ યુ નો વુડ વોઝ તમે જાણો છો કે તે રસોઈયો કોણ હતો ઇટ વોઝ ભીમા વન ઓફ ધ પાંડવાસ એ ભીમ હતો એક પાંડવ હતો પાંચ પાંડવોનું નામ ખબર છે ને તમને એમાંનો એક પાંડવ કોણ હતો ભીમ એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ અને એ જે કિંગ હતો એ કિંગ કોણ હતો રાજા કોણ હતો વિરાટ રાજા હતો પાંડવાસ વર હાઈડિંગ ઇન ધીસ કિંગડમ અને જે પાંડવો છે તે તેના રાજ્યમાં કિંગડમ એટલે રાજ્ય અને રાજ્યના સંતાન હતા અવાયલ ઇઝ ઓલસો પોપ્યુલર ઇન તમિલનાડુ અને બીજો પ્રશ્ન પૂછે છે એમાં કન્ફ્યુઝન થશે એમ પૂછે જસ્ટ કે અવાયલ કઈ જગ્યાએ ફેમસ છે તો કેરલા પણ ઓલસો પોપ્યુલર બીજે પણ ક્યાં થયું બીજે પણ ક્યાં ફેમસ થયું તો તમિલનાડુ તો બે ક્વેશ્ચનમાં જસ્ટ લિટલ બિટ ડિફરન્સ છે પણ તો બી ધ્યાન રાખીને લખજો હવે તમે એના ઉપરથી વાત કરો કે ઇટ વોઝ ભીમા જ્યારે આપણા પાંડવોને તેને વનવાસ ગુજારવો પડ્યો હતો તો એ વનવાસ વખતે એમને એક વર્ષનો અજ્ઞાત જ્ઞાન પાસ હતો તો એ અજ્ઞાતમાં એવું હતું કે તેમને તેમની ઓળખાણ આપવાની નથી અને જો ઓળખાણ આપે અને પકડાઈ જાય પાસેથી કે આ લોકો પાંડવો છે અને કૌરવ એમને પકડી પાડે તો પાછા એમને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડે એટલે એ લોકો આ વિરાટ રાજાના ત્યાં છુપે વેસે રહેતા રસોઈયા તરીકે અને એમાં આ ભીમે તેને રસોઈયાનું કામ કર્યું હતું એટલે અહીંયા કીધું છે કે ભીમ એ કોણ હતો ભીમ હતો હવે જોઈશું એક્ટિવિટી બી રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ્સ તમે પાંચમા ધોરણમાં એક્શન વર્ડ જોયા હતા પણ આપણે કેવા એક્શન વર્ડ જોઈતા હતા એક્શન એટલે આપણે જે કામ કરીએ છીએ તે વર્ડ જેમ કે હું તમને ભણાવું છું તો હું શું કરી રહી છું ટીચ કરી રહી છું તમે ભણી રહ્યા છો એટલે કે તમે શીખી રહ્યા છો તમે શું કરી રહ્યા છો લર્ન કરી રહ્યા છો પણ અહીંયા દરેક એક્શન એ આપણા પાસ્ટ ફોર્મ છે શું છે પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળના લોકો સાદો ભૂતકાળ તો જોજો ધ કિંગ લેફ્ટ ધ કિચન તો કિંગ લેફ્ટ ધ કિચન આપણું એક વાક્ય છે કે સેન્ટેન્સ કેવી રીતે બને કર્તા ક્રિયાપદ કર તો ક્રિયાપદ એ જ આપણું એક્શન વર્ડ અને પહેલા કર્તા હોય અને કરત ને તરત શું હશે ક્રિયાપદ તો લેફ્ટ ની નીચે અંડરલાઈન કરો અને બાર બોક્સમાં લેફ્ટ લખો તો એ જ પ્રમાણે સેન્ટેન્સ વન મહારાજા ઓર્ડર અ ડ્રેસ ઓર્ડર ઓ આર ડી ઈ આર ઈ ડી ભૂતકાળનો રૂપ ઈડી કાલીના કો એટલે ઓર્ડર થાય તો એની નીચે અંડરલાઈન કરીને બાજુમાં લખવાનું છે ધ કુક વોશ્ડ વેજીટેબલ્સ વોશ્ડ વોશ્ડ નીચે અંડરલાઈન કરજો ખાલી પછી પાછળથી લખજો નંબર થ્રી ધ કુક પોડ અ ફ્યુ સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ પોડ પી ઓ યુ આર ઈ ડી The cook ground with some fresh coconut green chilies and garlic together. Ground niche underline. The cook decorated the dish with curry leaves. Decorated underline. Number 6. Maharaja wanted some fresh dishes for guest. Wanted. W-A-N-T-E-D. Number 7. The cook added some white curd. To the curry, added A-double-D-E-D, underline. Number 8, the cook cut the vegetables into long strips. Cut, C-U-T, cut a erosion of bar, ke jeno verb, V1, V2 and V3. Ema koi shi fekwar kato,
નથી એના વર્બમાં પાસ્ટ ટેન્સમાં અને પાસ્ટ પાર્ટિસિપલમાં કોઈ જ ફેરફાર થતો નથી તો કટ અન્ડરલાઈન નંબર 9 અવાયર બીકેમ ફેમસ ઓલ ઓવર કેરિયા તો બીકેમ BECAME બીકમ નું બનવું બીકમ એટલે બનવું બીકમ નું થશે બીકેમ નંબર 10 મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન કેમ CAME કમ નું પાસ્ટ ટેન્સ થશે કેમ CAME નાઉ ગો ટુ પેજ નંબર 8 સી પીક રાઇટ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ્ડ ફોર અવાયર અવાયર માટે ઇન્ગ્રેડિયન્ટ્સ તમે તમારી કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદો છો ખાવાની કે કોઈ પણ તો એની પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સાધન સામગ્રી સામગ્રી ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તો આપણે અવાયર બનાવવા માટે શું વાપરવું ચીઝ વાપરતા હા ઓ રાઈટ રાઈસ ચોખા વાપરતા ના ગ્રાઉન્ડ ઓઇલ ગ્રાઉન્ડ ઓઇલ એટલે કે સિંગલ વાપરતું ના વીટ ઘઉં વાપરતા ના કરી લીવ્સ હા ડેકોરેશન માટે શું વાપરતું કરી લીવ્સ એના પછી ગ્રાઉન્ડ ફ્લોર ચણાનો મણ વાપરતો ના એના પછી ગાર્લિક હા લસણ વાપરતું ને કોકોનટ કોકોનટ પણ વાપરતું ના એ પણ નીમ લીવ્સ ખાવા નખાય ના તો એ નથી કર્ડ દહીં હતું ગુઆવા જામફળ હતા ના વેજીટેબલ સ્ક્રેપ્સ વેજીટેબલના ટુકડા હતા હા હતા હવે એના જોઈશું એક્ટિવિટી ડી રાઈટ ટ્રુ ઓર ફોલ્સ નંબર 1 ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ પેલેસમાં એના રાજ્યમાં કિંગડમ શું થાય પેલેસ એ પણ એટલે રાજા એને મોટો ઓર્ડર કર્યો ડિનર માટે એ શું છે ટ્રુ છે TRUE નંબર 2 ધ કુક ન્યુ અબાઉટ અવાયર બિફોર કુક છે રસોઈયા પહેલેથી અવાયર વિશે જાણતા હતા એ શું છે ફોલ્સ નંબર 3 ધ કુક મેડ ન્યુ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ધ કુક મેડ ન્યુ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ તો એ શું આવશે ટ્રુ વધારાના ટુકડા વડે એને બનાવી હતી નંબર 4 નોબડી લાઈક ધ ન્યુ ડિશ અવાયર કોઈને પણ એ અવાયર ડિશ ગમી નહીં તો એ પણ શું છે ફોલ્સ નંબર 5 ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ કિંગ ખુશ થયો એ વેજીટેબલ વેસ્ટને જોઈને બાસ્કેટમાં ના તો એ શું છે ફોલ્સ છે નતા હેપી થયા હવે એક્ટિવિટી ઈ યુ વોન્ટ ટુ પ્રિપેર અવાયર ગિવ નંબર ધીસ સ્ટેપ્સ હવે તમારે નીચેના વાક્યો વાંચવાના છે અને એની જેમ આપણે સ્ટોરીમાં વન બાય વન જે નંબર આવતા હોય એને બનાવવાના છે તો પહેલાં શું કરવું હું જસ્ટ ગુજરાતીમાં બોલું છું તમારે જાતે તમારી અંદર લખવાનું છે પહેલાં શું કર્યું હતું વોશ કરી લીધું એને સાફ કર્યા હતા સાફ કર્યા પછી અને મિક્સર્સને બધા જ વેજીટેબલના મિક્સ હતા ટુકડા અને બધાને ક્લીન કર્યા હતા એના પછી એને શું કર્યું હતું એ બધાને લાંબા લાંબા ટુકડામાં કાપી લીધા એ પછી શું કર્યું એ કાપ્યા પછી એમાં ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ શું કર્યું કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ જિંજરને ગ્રાઉન્ડ કરીને અંદર નાખ્યું એ પછી વ્હાઈટ કર્યું હતું દહીં અને એને મેશ કરી અને એ દહીં એડ કર્યું હતું દહીં એડ કર્યા પછી ડેકોરેટ કરી એ ડિશને એના વડે કરી લીવ્સ વડે અને છેલ્લે એ અવાયર તૈયાર થઈ ગયું તો આ પ્રમાણે તમારે 1 2 3 જે નંબર આવતા હોય આપવાના અને 1 by 1 તમારી નોટમાં લખવાના એન્ડ નાઉ નારેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ હવે ફર્સ્ટ ઓફ ઓલ કર્ડ આજે ઓપન છે તમારું છે એની એ જ એક્ટિવિટી તમારે અંદર એફમાં લખવાની છે કે પહેલાં તમારે અવાયર બનાવવું હોય તો કઈ કઈ વસ્તુ જોઈશે એ પહેલાં તમે શું કરશો એનો એ આખો જ ફકરો આખો પેરેગ્રાફ આપણી ચોપડીમાં છે એ પણ તમારે તમારી જાતે લખવાનું છે એક્ટિવિટી 5
resides in an enjoy. Food is nice, on the rise. Food is nice, on the rise. And add some curry, don't eat it in hurry. Food, saras se, likho ra, saras se, on the rise. Rise, je chai, rise ekne bhaat je chai, saras se, add some curry. Rice ke andar curry, એટલે કઢીને એડ કરો. ડોન્ટ ઈટ ઇન અ હરી, એકદમ ઉતાવળેથી એને ખાશો નહીં. બાજુમાં વેજીટેબલ્સ આર નાઇસ, વેજીટેબલ્સ આર યમી. વેજીટેબલ્સ સરસ છે, વેજીટેબલ્સ યમી છે. આઈ લાઈક વેજીટેબલ્સ ઇન માય ટમી, અને મારા પેટને વેજીટેબલ્સ બહુ જ ગમે છે. હવે એ વેજીટેબલ્સની જગ્યાએ રિપ્લેસ કરવાનું છે ફ્રૂટ્સ, આઈસક્રીમ, ચોકલેટ્સ, લાઈક ice creams are nice, ice creams are yummy. I like ice creams in my tummy. તમારે ચોકલેટ ફ્રૂટ્સ અને ચોકલેટ્સ ને એડ કરવાનું છે. હવે જોઈશું એક્ટિવિટી 6. સોલ્વ ધીસ સ્પાઈસી રિડલ્સ. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. Grow the spice in given space. હવે તમને એવું કીધું છે કે અહીંયા તમને રીડર્સ આપે છે. રીડર્સ એટલે કહેવાય કોઈડા. હવે એ રીડર્સ શું કહેવા માંગે છે એનું તમારે આન્સર લખવાનો છે, અને જે આન્સર આવે એ બાજુના બોક્સમાં તમારે ડ્રો કરવાનું છે, એટલે કે દોરવાનું છે. પહેલી રીડર્સ જોઈશું. યુ કેન પાવડર, તમે મારો પાવડર બનાવી શકો છો. To make food hot and spicy. અને તમે એનાથી ખોરાક કેવો બનાવો છો, એકદમ તીખો. If you add too much of meat, જો તમે વધારે મને એડ કરશો એટલે નાખશો, તો I make you એવો અવાજ કરું છું જે તમને બહુ તીખું લાગે છે ત્યારે. Your eyes and nose begin to water. જો તમે મને વધારે એમાં નાખશો ને તમારા મોઢામાંથી અવાજ આવશે અને તમારી આંખમાંથી અને નાકમાંથી પાણી આવશે. એન્ડ યુ ક્રાય, અને તમે રોશો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો અને કહો કે હું કોણ છું. તમે ક્યારે આવું કરો છો, કઈ વસ્તુ એવી ખાઓ છો, યાદ કરો. ચીલી, તમે ચીલી ખાઓ છો. જ્યારે આપણે મરચું બહુ જ નાખીએ છીએ ત્યારે આપણે આવું જ કરીએ છીએ. તો લખો ચીલી, CHI ડબલ એલ આઈ, અને બાજુમાં ગ્રીન ચીલી તમારે દોરવાની છે. હવે લખો, હવે નંબર 2, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી કહો હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, મને દળી શકો છો અને મારો પાવડર બનાવી શકો છો. ટુ મેક યોર ફૂડ લુક યલો, અને તમારા ખોરાકને તમે પીળા રંગનો બનાવો છો. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રાઇન્ડ, અને મને તમે મિક્સ્ડ કરો છો ઓઇલમાં, સેમાં તેલમાં. એન્ડ એપેટાઇટ ટુ બોન ક્વિકલી, અને જ્યારે વસ્તુ વાગ્યું હોય છે, ઘા થયો હોય છે, એની ઉપર પણ તમે ચોકડો છો. આઈ ગીવ ઓલ ફૂડ્સ બિગ એન્ડ સ્મોલ, અને હું દરેક ઘાને નાનો હોય કે મોટો એમાં રોજ લાવું છું, સરખા કરું છું. આઈ એમ લવડ બાય ઓલ, અને હું બધાને ચાહું છું. Think and tell me who am I? Tell me quickly who am I? વિચારો અને કહો હું કોણ છું, જલ્દીથી કહો હું કોણ છું. અહીંયા બધા સ્પાઈસીસ એટલે તમારી મમ્મી જે તે જ્યારે નાખે છે, જીરું નાખે, હળદર નાખે, મરચું નાખે, કાળા મરી નાખે, કે બધા સ્પાઈસીસ અહીંયા તમારે લખવાના છે. તો આવું કોણ છે જે પીળું બનાવે છે, એ તમને ઇઝીલી ખબર જ હોય. તમારી એટલે કે હળદર, TURMERIC, ટર્મરિક, TURMERIC. નંબર 3, સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ. સ્મોલ એન્ડ રાઉન્ડ, સ્મોલ છે અને ગોળ છે, કેવાય મોતી જો, પર્લ એટલે મોતી, આકાર કલરની. આઈ એમ બ્લેક વેન આઈ એમ સ્મોલ, સોરી બોલ,
જ્યારે હું આખો હોઉં છું ત્યારે કાળા કલરનો છું. આઈ કેન બી પાવડર કોસ ઓર ફાઇન. મને પાવડર બનાવાય છે, બનાવી શકું છું કેવું કેવું એકદમ પીસેલો અને ક્રશ પણ. આઈ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન. અને મારો ટેસ્ટ એકદમ શાર્પ અને તીખો છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ. તમે કંઈ પણ જગ્યાએ એ સ્વીટમાં પણ મીઠાસમાં પણ નાખી શકો છો અને ખટાસમાં પણ સોલ્ટી પણ વધારી શકો છો. આઈ એમ એરેડ એન્ડ સ્પેશિયલ ફ્રીડ. અને મને એકદમ સ્પેશિયલ વસ્તુમાં ફ્રીડ કરવા માટે નાખવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. વિચારો અને મને કહો કે હું કોણ છું. તમે કોઈ એવું ફ્રૂટ ખાતા શો ખાતું એની ઉપર પણ તમે નાખો છો તો એ સોલ્ટી થયું. કોઈ સ્વીટ વસ્તુ છે એમાં પણ તમે નાખો છો તો એ શું છે? બ્લેક પેપર, કાળા મરી. તમારી ચા તમારી મમ્મી બનાવે છે એમાં પણ નાખે છે. તો લખો બ્લેક પેપર, બી આઈ એસ ઇ બ્લેક, પી એ પી ઈ આર પેપર, બ્લેક પેપર, કાળા મરી. પાંચમા દોરવાના છે. નંબર ફોર, આઈ એમ સ્મોલ એન્ડ સ્કીની ચા. હું એકદમ નાનો છું અને સ્કીની ચા. આમાં ઉભા ઉભા ચા પણ છે. તમે ચા પાડો છો ને વિડીયોમાં મેથ્સમાં એ પ્રમાણેના ઉપર ચા દોરેલા છે. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક. ઘણી વખત હું પથ્થર કલરનો છું અથવા ઘણી વાર કાળા કલરનો. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી. મને ગરમ ઘી અથવા તેલમાં નાખવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગરન્સ ઓલ અરાઉન્ડ મી. અને હું મારી ફ્રેગરન્સ એટલે સુગંધ હું મારી સુગંધ ચારે બાજુ ફેલાવું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. વિચારો ને કહો હું કોણ છું. હું કોણ છું? કોણ છે? તમારી મમ્મીના મસાલિયામાં હોય છે ને જીરું, કુમિન સીડ્સ, સી યુ ડ એમ આઈ એન એસ ડબલ ઈ ડી, સી યુ એમ આઈ એન એસ ડબલ ઈ ડી. નંબર ફાઈવ, સોરી ફાઈવ, આઈ લુક લાઈક જીરા. હું જીરા જેવો દેખાઉં છું. થ્રુ બ્રાઉન ગ્રીન એમ આઈ. થોડો બ્રાઉન અને થોડો ગ્રીન છું, કોફી અને ગ્રીન છું. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ શ્યોર. જો મને તમે રોજ ઉપયોગમાં લેશો તો તમારા પેટને હું હેલ્ધી બનાવીશ, તંદુરસ્ત રાખીશ. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ. અને મને ખાધા પછી રોજ ખાઓ. આઈ રિફ્રેશ યોર માઉથ, યુ સર્વ ઇટ ફ્રી. અને તમે તમારા માઉથને એકદમ ચોખ્ખું રાખી શકશો અને તમને એવો અનુભવ થશે ચોક્કસ. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. બોલો જલ્દીથી હું કોણ છું. કોણ છે? એ ઇલાયચી. કાર્ડેમમ, સી એ આર ડી એ એમ એમ, કાર્ડેમમ. આઈ લુક લાઈક અ નેમ બટ અ બડ એમ આઈ. હું ખીલી જેવો દેખ, ને એટલે ખીલી, ખીલી જેવો દેખાઉ છું પણ ઉપર મારે બડ છે. બડ એટલે ઉપર ટોચ છે. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ એમ આઈ. એનો કલર કેવો છે? ચોકલેટ જેવો બ્રાઉન છે, થાય છે પણ એની સ્મેલ એકદમ સ્ટ્રોંગ છે. વેન યુ ટુ થેક મેક યુ સાઉ, મેક્સ યુ સાઉ. આઈ સ્ટૂડ ધ પેઇન ઇન યોર માઉથ. જ્યારે તમારો ટૂથેક એટલે દાંતનો દુખાવો તમને એકદમ ઊંઘો પડાવે છે ત્યારે હું તમારા માઉથમાંથી એ પેઇનને દૂર કરું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. એ કોણ છે? ક્લોવ, એટલે કે શું થશે? લવિંગ, સી એલ ઓ વી ઈ. અહીંયા એક્ટિવિટી 6 કમ્પ્લીટ થઈ. નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 7 જોઈશું.